હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે પર્યાવરણ પાઠ 2 સાપ અને મદારી ભણવું છે ને? તો ચાલો, સાપ અને મદારી. સાપ અને મદારી પાઠમાં આપણે સાપ વિશે ભણીશું. તમે સાપ જોયો છે? જોયો છે ને? સાપથી બીક લાગે છે તમને? લાગે ને? હા. તો સાપ અને મદારી એ બંને પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. કેમ કે મદારી સાપ પકડીને તેને પોતાની પાસે રાખે છે અને તેના દ્વારા તે પોતાનું ગુજરાન ચલાવે છે. કેવી રીતે? તમે મદારીને જોયો છે ક્યારે? નથી જોયો? પહેલાંના જમાનામાં માણસો મનોરંજન માટે મદારીના ખેલ, કઠપૂતળીના ખેલ જેવા ખેલ જોઈને પોતાનું મનોરંજન કરતા હતા. હવે તો તેવું કંઈ નથી. તમે નહીં જોયું હોય, નથી જોયું ને મદારી? હવે તો મનોરંજન માટે ટેલિવિઝન જેવા કે મોબાઈલ જેવા સાધનો આવી ગયા છે, તો આ ખેલ હવે જોવા મળતા નથી. તો ચાલો આપણે આજે આ પાઠમાં મદારી વિશે ભણીશું. હું તમને તેની થોડી ચર્ચા કરીશ અને સમજાવીશ, બરાબર ને? હા. તો સાપને પકડીને મદારી પોતાની પાસે પરંડિયામાં રાખે છે અને તે સાપને લઈને તે આજુબાજુની ગલીઓમાં કે ગામોમાં જાય છે અને ત્યાં ચોકમાં કે બેસીને તેના ખેલ બતાવે છે. જ્યારે મદારી બાજુના ગામમાં કે શેરીમાં જાય ત્યારે માણસો તરત જ તેની આજુબાજુ ટોળી વળી જાય છે અને તેનો ખેલ જોવા આતુર રહે છે. તો પછી તે બીન વગાડે છે અને પરંડિયામાંથી સાપ બહાર કાઢે છે. તો આ ખેલ તમે જોયો નથી ને? તો હું આજે તમને વર્ણાત્મક રીતે બતાવીશ. જુઓ પાછળ. હવે આ પિક્ચર જુઓ છો ને તમે? જો આવી રીતે હોય, તમે નહીં જોયો હોય ક્યારે, આવી રીતે આ મદારી છે તે બીન વગાડે એટલે આ કરંડિયામાંથી સાપ બહાર આવે છે અને આજુબાજુ ઉભેલા બાળકો બધા તેને જુએ છે અને મનોરંજન મેળવે છે. પહેલાંના જમાનામાં તો આવું જ મનોરંજન મેળવવા માટે થતું હતું. તો આ પાઠમાં આપણને મદારીનું જીવન અને તેનો વ્યવસાય શું હતું તેના વિશે આપણે સમજાવવામાં આવ્યું છે. જુઓ આ શું છે? આર્યનાથ. આર્યનાથ શું છે? એક છોકરો છે. તે મદારીનો છોકરો છે. તે બીન વગાડતા જાણે છે, બરાબર ને? બીન એટલે શું? તમે જોયું ને? હા. તે બીન વગાડતા તેના દાદાજી પાસેથી શીખ્યો હતો. તેનો વ્યવસાય જ તે છે. તેના માટે તેને વારસામાં તે જ મળે છે. તેના દાદા પણ મદારી હતા. પછી તે બીન વગાડી અને સાપને નચાવતા અને ખેલ કરાવતા. તો આર્યનાથ પણ તેના દાદા પાસેથી બીન વગાડતા શીખી ગયો. જે કલા અત્યારે ખૂબ અઘરી છે, બીન વગાડવી સહેલી નથી, બરાબર ને? તમને બીન જોઈ છે, તે વગાડવી તો ખૂબ અઘરી છે, પરંતુ પહેલાંના જમાનામાં તે આસાનીથી શીખી શકાતું, બરાબર ને? અને તે લોકો કાલબેલિયા તરીકે ઓળખાય છે. જે લોકો મદારી છે તે લોકોની જ્ઞાતિ હોય છે, તેને કાલબેલિયા જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આર્યનાથના દાદાનું નામ રોશનનાથજી બાપુ હતું. તે પહેલેથી જ સાપ પકડવાનો વ્યવસાય કરતા હતા અને તે ઝેરી સાપની ઓળખાણ પણ આપતા હતા કે આ સાપ ઝેરી છે, આ સાપ બિનઝેરી છે, આ ઓછો ઝેરી છે, તે બધી ઓળખાણ પણ આપતા સાપ વિશે અને આર્યનાથને સમજાવતા. તમે ક્યારેય સાપ જોયો છે? નથી જોયો ને? જોયો છે. તમને બીક લાગી હતી? લાગી હતી ને? તો મદારીને તો સાપ મિત્ર જેવો લાગે છે, કારણ કે તેનો વ્યવસાય જ તે છે, તેથી તેને બીક લાગતી નથી. તો ચાલો આપણે તેની વાર્તા સાંભળીશું.
આર્યનાથ કહે છે, મારા દાદા અને પોડદાદા સમયથી જ અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. સાપ અમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. અમે સાપને વાંસની ટોપલીમાં એક ગામથી બીજા ગામ લઈને ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યારે અમારી બાજુમાં ટોળું થઈ જતું. જુઓ છો ને, આમ મેં તમને સમજાવ્યું ને તેવી રીતે સાપનો ખેલ જોવાનો હોય છે. પછી અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા ને ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમની પાસે રહેલા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ હોય છે. પહેલાંના જમાનામાં તો કંઈ દવાખાના અને ડૉક્ટર તો હતા, પણ તે ખૂબ જ દૂર હતા. તેથી લોકોને પોતાના દર્દનો ઈલાજ કરવા માટે આ પ્રકારની ઔષધિઓ જ કામ લાગતી. તેથી લોકો તે ઔષધિઓની રાહ જોઈને ઊભા રહેતા કે હમણાં સાપનો ખેલ બતાવ્યા પછી ડબ્બામાંથી ઔષધિઓ આપશે અને કાઢશે. તો એ ઔષધિઓ તે જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા. પહેલાંના જમાનામાં તો આયુર્વેદિક જ ઔષધિઓનો વધારે ઉપયોગ થતો, બરાબર ને? અને તે બધું તેના દાદાજી પાસેથી શીખ્યો હતો આર્યનાથ, બરાબર. અને લોકોને તેમાં આનંદ આવતો અને તે ઔષધિઓ મદારી કે આર્યનાથ પાસેથી લઈ જતા અને તેના બદલામાં તેને અનાજ અને પૈસા આપતા. કારણ કે આપણે અત્યારે દવા લેવા જાય ત્યારે આપણે તો પૈસાથી જ લેવી પડે છે. તો પહેલાંના જમાનામાં આવી રીતે મદારી પોતાની પાસેથી જે ઔષધિઓ એકઠી કરેલી હોય તે આ બધા માણસોને ખેલ બતાવ્યા પછી બધા માણસોને આપે છે અને તે માણસો તેને પૈસા કે અનાજ આપે છે અને તેવી રીતે તે પોતાનું ગુજરાન ચલાવે છે. અને જ્યારે કોઈને સાપ કરડ્યો હોય ત્યારે તે લોકો ત્યાં આ લોકોને બોલાવે છે અને તે લોકો ડંખના નિશાન પરથી પણ સાપને ઓળખી જાય છે કે ક્યાં સાપે ડંખ માર્યો છે અને પછી તેને તે પ્રકારની ઔષધિ આપે છે. પરંતુ હંમેશા તે સમય પર જઈ શકતા નથી, કારણ કે ક્યારેક વહેલું દૂર હોય તો આવવા જવામાં ટાઈમ જાય તો મોડું પણ થાય અને અમુક સાપ એવા ઝેરી હોય કે જેના ડંખથી તરત જ માણસ મૃત્યુ પામે છે. તો આ લોકોને બોલાવવામાં આવે ત્યારે તે ત્યાં સમયસર પહોંચી શકે પણ નહીં. તેથી જો માણસનું સમયસર ન પહોંચી શકે તો ઝેરી સાપના કરડવાથી મૃત્યુ પણ થાય છે. પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી, કારણ કે અમુક સાપ ઓછા ઝેરી હોય છે અને અમુક સાપ બિનઝેરી પણ હોય છે. આવી રીતે ખેડૂતો પણ પોતાના ખેતરમાં જ્યારે સાપ નીકળે ત્યારે સાપની બૂમો પાડીને આ લોકો પાસે મદદ માંગે છે અને સાપને પકડવા માટે બોલાવે છે. આ મદારી લોકો તરત જ ખેડૂતોને મદદ કરવા પહોંચી જાય છે અને સાપને પકડી લે છે અને તે સાપને પકડીને તેઓને હાનિ પહોંચાડતા નથી, બરાબર ને? પ્રાણીઓને ક્યારે પણ આપણે હેરાન કરવા જોઈએ નહીં. તેઓ સાપને પકડીને તેને રાખે છે અને તેનું મનોરંજન કરવા માટે ઉપયોગ કરે છે. તે ક્યારેય પણ સાપને મારતા નથી અને તેને ક્યારેય પણ હેરાન કરતા નથી, બરાબર ને? સમજાય છે ને તમને આ વાર્તા સાપ વિશે? મજા આવે છે ને? હા, તો આર્યનાથ એ તેના દાદા પાસેથી બધું શીખ્યો હતો, બિન વગાડતા, સાપ પકડતા, સાપ વિશે જાણતા, બધું તેના દાદા પાસેથી શીખ્યો હતો. કારણ કે તેનો વારસાગત વ્યવસાય છે, તે માટે તેને શીખવાડવામાં આવે છે, બરાબર ને? હવે આ જમાનામાં મનોરંજન માટે આપણે ટેલિવિઝનનો ઉપયોગ કરીએ છીએ, તેથી આપણે આવું કંઈ જોયું ન હોય. તમે જોયું નથી ને? હવે તો આ જોવું બહુ મુશ્કેલ છે, મદારીના ખેલ પહેલાંના જમાનામાં જોવા મળતું, હવે તો તે ભાગ્યે જ ક્યારેક કોઈને જોવા મળશે, કારણ કે તે હવે સંસ્કૃતિમાંથી લુપ્ત થઈ ગયું છે. તે લોકો પોતાનો નિર્વાહ આ સાપ પકડી અને તેના ખેલ બતાવવામાંથી જ કરતા હતા. તેનું એક
व्यवसाय हतो अने जीवन निर्वाह कहीए ने तो तेनुं जीवन निर्वाह पण हतो, बराबर ने। तो हवे आपणे आ पाठमां साप विशे आटलू भणवानुं छे। तमे आ पाठ वाँचजो अने समझजो, बराबर ने। हवे आगळनुं आपणे बीजा लेक्चरमां જોશું।